આરોગ્ય એ જીવન માટે અત્યંત જરૂરી છે. આ વિભાવનાની કદર કરતા મોદી સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈપણ જાતની ખોળખાપણ સાથે જન્મેલ બાળક સારવાર વિનાનું ન રહે. આરોગ્ય વિભાગની ખાસ ટીમ આવા બાળકોને શોધીને તેમને નિઃશુલ્ક સારવાર આપી રહી છે. સુફિયાન હુસેન સોમનાથ જિલ્લાના વેરાવળનો ગરીબ મુસ્લિમ બાળક છે. એની માતાને જ્યારે ખબર પડી કે સુફિયાનના મગજમાં પાણી ભરાય છે તો એ હચમચી ગઈ. સરકારની આરોગ્ય ટીમ આ દરિયાઈ જિલ્લામાં ઘેર ઘેર જઈ તપાસ કરી રહી હતી ત્યારે આ રોગની ખબર પડી. મારા બાબાને તકલીફ હતી, મગજમાં પાણી હતું, એટલે અમે દવાખાને લઈ ગયા, પ્રાઇવેટમાં લઈ ગયા. તો પ્રાઇવેટમાં અમારાથી ખર્ચો ના ઉતર્યો તો મેં સંદીપ કાર્ડ કઢાવ્યું, ઘરે અમારે આવીને આપી ગયા એ લોકો. એના લીધે અમે એને અમદાવાદ લઈ ગયા, અમદાવાદ એને ઓપરેશન કરાવ્યું, સારી રીતે થયું, મારા બાળક સારું છે. મોદી સરકારની અટલ સ્નેહ યોજનાએ બીજા પણ ઘણા ગરીબોનું જીવન બદલી નાખ્યું. જબ્બર ભાદરકાની નાનીશી મીઠડી દીકરીને હૃદયમાં કાણું નીકળ્યું. જ્યારે તપાસ કરી તો ખાનગી હોસ્પિટલમાં શસ્ત્રક્રિયાનો ખર્ચ 5 લાખ રૂપિયા થવાનું જણાવ્યું. સરકારે આ ઓપરેશન નિઃશુલ્ક કરી આપ્યું. આપ જોઈ શકો છો કે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBKSની ટીમ ઘેર ઘેર જઈ બાળકને તપાસી રહી છે. મારી છોકરી આફિયાને સારું નહોતું તો ત્યાં મોટી હોસ્પિટલમાં બતાવ્યું હતું, ત્યાં હૃદયને તકલીફ કીધું કે હૃદયની તકલીફ છે, ત્યાં એ પ્રમાણે અમને સંદર્ભ કાર્ડ કાઢી દીધો. એ પ્રમાણે અમે અમદાવાદ ગયા UN મહેસામાં, ત્યાંથી અમે સારવાર કરી. સારવાર કર્યા પછી અમને ઓપરેશન કીધું, ઓપરેશન કર્યા પછી સારું લાગ્યું. RBS ના અંતર્ગત 0-18 વર્ષના તમામ બાળકોની સારવાર કરવામાં આવે છે. તેમાં દર વર્ષમાં આંગણવાડીની 2 વખત મુલાકાત લેવાની હોય છે અને સ્કૂલની 1 વખત મુલાકાત લેવાની હોય છે. એમાં જ જે જન્મજાત ખામીવાળા અને બીજી કોઈ બીમારી અન્ય બીમારીવાળા બાળકો મળે છે એને સંદર્ભ કાર્ડ ઘરે મુલાકાત લઈ અને સંદર્ભ કાર્ડ કાઢી અને જિલ્લામાંથી પરમિશન મેળવી અને અમદાવાદ ખાતે સારવાર માટે મોકલવામાં આવે છે. સોમનાથના જ એક ગરીબ પંડિત હર્ષલ ઋષિના 1.5 વર્ષના દીકરાને બ્લેડરના કેન્સરનું નિદાન થયું તો સ્વાતિબેન ગોસ્વામીની દીકરીને પણ હોઠની નિઃશુલ્ક શસ્ત્રક્રિયાનો લાભ મળ્યો. મારો 1.5 વર્ષનો બાબો હતો, એમને અમે રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ બધીમાં તપાસ કરી છે. તે સમયે અમને ડૉક્ટરે કહેવામાં આવ્યું કે તમારા બાબાને બ્લેડરનું કેન્સર છે. RBSK દ્વારા અમને ખબર પડી કે કેન્સર રોગના બાળકો માટે આવી સુવિધા છે અને મારા બાબાને અમે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી, લગભગ અમે 1.5 વર્ષ ત્યાં ટ્રીટમેન્ટ કરાવી. આજે મારા બાબાને બ્લડરનું કેન્સર હતું તે સાવ નાબૂદ થઈ ગયું છે અને અમને ઓછામાં ઓછો ખર્ચ થયો છે. જે તે સમયે જે ટાટા મેમોરિયલ અમને 25 લાખ રૂપિયા જેવું કીધું હતું, પણ આ સુવિધા આ બધી વિભાગ અમને ફ્રીમાં થયું છે. પ્રાઇવેટમાં ડિલિવરી થઈ હતી ત્યારે મારા બાળકનો જન્મ થયો અને મારા બાળકને હોઠ તૂટેલો અને તાળવામાં પણ સેજ ખાચો એવી બંને રીતે પ્રોબ્લેમ હતી. સરકારશ્રીની જે યોજના છે અટલ સ્નેહ, તે યોજના અંતર્ગત આ બધું નીકળેલું છે. તો પછી અમે તે યોજના હેઠળ જ આ મારું બાળક છે એનું ઓપરેશન અમે સુસરકારીમાં અમે કરાવેલું અને તેનું ઓપરેશન ખૂબ જ સરસ રીતે ડોક્ટરે કરેલું છે. અત્યારે મારા બાળકનું સૌથી પહેલું ઓપરેશન થયેલું છે હોઠનું અને તે ખૂબ જ સારી રીતે થયેલું છે અને અમે તેનાથી સંતુષ્ટ છીએ. ગુજરાતના આ એક જ જિલ્લામાં 70 ઉપરાંત જરૂરિયાતમંદ બાળકો આ યોજના હેઠળ લાભાન્વિત થયા છે. જુદી જુદી જન્મજાત ખામી જેવી કે ન્યુરોલેટિક ડિફેક્ટ, ડાઉન સિન્ડ્રોમ, ક્લેફ લિપ પેલેટ, ડેવલપમેન્ટ ડિસ્પ્લેસિયા હિપ, જન્મજાત મોતિયો, જન્મજાત બધિરતા, જન્મજાત હૃદયરોગ, આંખની તકલીફ, આવા બધા બાળકો જોવા મળે છે. એ ખામીઓને શોધીને અમારું કામ ફક્ત જે બાળકને આગળની સારવારમાં મોકલવા માટે હોય છે. જન્મજાત બાળકને સામાન્ય રીતે 6 મહિનાની ઉંમર થાય પછી એની આગળની સારવાર જુદા જુદા પ્રકારની ચાલુ થાય છે અને બાળકને આ જન્મજાત ખામીમાંથી વહેલા વહેલી તકે દૂર કરી શકાય એના માટે કેન્દ્ર સરકારની ખૂબ જ આ સારી યોજના છે અને જેનો લાભ ખૂબ લોકો લઈ રહ્યા છે. અત્યારે આપણા જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર કુલ 4,822 પ્રસૂતિઓની અંદર જુદી જુદી તપાસ થઈ, એમાંથી જન્મજાત ખામીવાળા કુલ આપણને 71 લાભાર્થી અત્યાર સુધીમાં મળ્યા છે અને તમામને આગળની સારવાર માટેના તત્ત્વ પ્રયત્ન શરૂ કરી દે છે. રાજ્યની 30,000 શાળાઓમાં પણ 4 લાખ આરોગ્ય કર્મીઓ આ પ્રકારની આરોગ્ય ચકાસણી કરશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.